ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ ત્રણ રેસાઓથી કાપડ સુધી ભાગ બે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ટોપિકની વાત કરી કેટલાક વાનસ્પતિક રેસા એમાં વાત કરીએ કપાસ કોટન કપાસને આપણે કોટન પણ કહીશું તમે દીવા માટે ક્યારેક વાટ બનાવી દીવા બનાવવા માટે તમે વાટ વાટને આપણે શું કહીએ પણ કહી શકીએ જે આપણે ઘરે જોઈએ હશે કે બનાવી હશે આ વાટ બનાવવા માટે તમે શું વાપરો છો એ વાટ બનાવી હશે એના માટે તમે શું વાપરો છો તો આપણે એમ કહી શકીએ કે કપાસના રૂનો ઉપયોગ ગાદલા રજાઈ તથા ઓસિકા ભરવા માટે થાય છે કપાસના રૂનો ઉપયોગ ગાદલા રજાઈ ઓશિકા ભરવા માટે થાય છે ને આપણા ઘરે જે હશે ઓશિકા ગાદલા રજે એમાં પણ આપણે જોઈએ છે કે કપાસના રૂનો ઉપયોગ થયેલો હોય છે થોડુંક રૂ લઈ તેને ખેંચી તેના છેડા તરફ જુઓ તમે હર હાથમાં શું લેશો થોડુંક રૂ લેશો અને રૂને લઈને તમે શું કહો એના છેડા તરફ જુઓ તમને જે દેખાય છે આપણે તેને છેડા તરફ જોઈશું પછી એને ખેંચીશું તો શું થશે પાત્ર તાંતનામાં વેચાય જશે જ્યારે તમે થોડું રૂ હથમાં લેવાનું છે પછી શું રૂપ થોડું ખેંચવાનું છે જ્યારે તમે ખેંચો છો ત્યારે તમે શું જોવા મળે છે પછી નાના પાત્ર તાંતના કે કપાસના રેસા છે શું ભાઈ નાના પાત્ર તાંતના એ કપાસના રેસા છે કપાસનું રૂ ક્યાંથી મળે છે આપણે એવા વિચાર કપાસનું રૂ ક્યાંથી આવે છે તો તેને ખેતરમાં ઉગાવવામાં આવે છે તે કપાસને શું ખેતરમાં ઉગાવવામાં આવે છે કપાસના છોડ સામાન્ય રીતે કારી જમીન અને ગરમ આંબોવાળી જગ્યાએ ઉગાવવામાં આવે એને કપાસના છોડનું વાવેતર કરવું હશે તો કારી જમીન ઉષ્ણતા તાપમાન વાળી જગ્યાએ ઉગાવવામાં આવે છે આપણા દેશમાં કેટલાક રાજ્યોના નામ કહી શકો કપાસનું વાવેતર ઘણા બધા રાજ્યોમાં કરવામાં આવે છે કપાસના છોડનું ફળને કપાસના છોડનું જે ફર હશે એને આપણે શું કરી જીવનડા લગભગ લીંબુના કદના હોય કપાસનો જે છોડ હશે એના પર જે ફળ આવે છે જેને આપણે પહેલાં કેરી પણ કહેતા જે કેરી કે છે એ કોના જેવું છે લીંબુના કદ જેવું પછી એને ફળને આપણે જીવનડા તરીકે ઓળખી ઓળખીએ છીએ પરિપક્વ થયા બાદ જીવનડા ફાટે છે પરિપક્વ થઈ જશે કેરી આપણે કહીએ છીએ જે ફળ જીવનડા પરિપક્વ થશે પછી શું થશે ફાટી જશે ફાટી જશે એટલે એ શું થશે કપાસ અને કપાસના રેસાથી ઢંકાયેલું બીજ દેખાય છે કપાસથી ઢંકાયેલું બીજ એટલું જ બીજ આપણને દેખી શકાય છે પછી એમાં આપણે રૂ રૂ દેખી શકીએ શું જે આપણે નીચે આકૃતિમાં પણ દેખી શકીએ છીએ કે કેવું દેખી શકાય છે ચૂંટવા માટે તૈયાર હોય કપાસનું ખેતર પછી તમે શું કહો છો કપાસનું ખેતરમાં એકવાર કપાસ બીજ કમ્પ્લીટ હોય ભાઈ દીધું છે કમ્પ્લીટ એના ઉપર બીજ મતલબ જીવનડા કમ્પ્લીટ પરિપક્વ થયા બાદ કપાસના ખેતરમાં તમે જોયું હશે તો ત્યારે તમને કપાસના વ્હાઈટ કલરનું રૂ આપણને આખા ખેતરમાં દેખી શકીએ છીએ અને કપાસનું ખેતરમાંથી બસ વીણવાનું કામ પતી જશે ત્યારે આપણે એને ચૂંટવા માટે તૈયાર હોઈએ તેવું કપાસનું ખેતર તમને ક્યારેક જોયું હજી અને તમે કોઈક વાર કોઈના ખેતરમાં જોયું હશે કે કપાસ વહેલું તો શું થાય વ્હાઇટ કલરનું રૂ આપણને ખેતરમાં કમ્પ્લીટ દેખી શકીએ છે તે બરફથી છવાયેલો વિસ્તાર જેવું દેખાશે કમ્પ્લીટ કાલા કઈ શું જે કેરી છે કમ્પ્લીટ પરિપક્વ થયા કમ્પ્લીટ કમ્પ્લીટની પરિપક્વ થયા બધી શું થઈ ગયું છે ભાઈ કમ્પ્લીટ આપણને દેખી શકા છે જ્યારે પરિપક્વ સંપૂર્ણ થઈ ગયા છે તો ત્યારે તમે કોઈ ખેતરમાં જોશો તમને બરફ છવાયેલો જેવું વિસ્તાર મતલબ એવું દેખી શકા છે બરફ વ્હાઈટ તો શું ભાઈ આ જે કપાસનું રૂપણ છે એ આપણને વ્હાઈટ કમ્પ્લીટ દેખી શકાય છે આ જીવંડામાંથી સામાન્ય રીતે રૂ હાથ વડે કાઢવામાં આવે એ જીવંડા મતલબ જે પરિપક્વ થયા બાદ એને હાથ વડે આપણે રૂને બાણી તરફ ખેંચીએ છીએ ત્યારબાદ પીંજવણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે ત્યારબાદ પીંજવણ દ્વારા રૂને બીજના દાણામાંથી શું કરવામાં છે અલગ કરવામાં આવે છે આ રીતે રૂને પીંજવું આ રીતે શું ભાઈને પીંજવું આપણે કહી શકીએ પહેલાના જમાનામાં ને હાથ વડે પીંજવામાં આવતું હતું આજકાલ પીંજવા માટે યંત્રો પણ વપરાય છે પહેલાના જમાનામાં શું કરવામાં આવતું હતું હાથ વડે ને પીંજવામાં આવતું હતું જે આપણે નીચે આકૃતિમાં દેખી શકીએ છે કે એક ભાઈ એક અનુમ મતલબ શું છે એના જો એક લાકડાનું છે નીચે દોરતા જેવું કંઈક છે એનાથી શું કરે છે બે હાથ વડે આમથી આમ રૂને પહેજે છે અને જ્યારે ઋને આમથી આમ પહેશે તો શું થશે અલગ થશે ને એમાંથી જે બીજ હશે એ બીજ એક તરફ એકઠું થતું જશે અને અત્યારે હાલ આપણને એવું કંઈ કરતા નથી અત્યારે હાલ તો શું ભાઈ આધુનિક મશીનો આવી ગયા છે એટલે આપણને એની કંઈ જરૂર પડતી નથી ચલો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા ટોપિકની વાત કરીએ ક્ષણ ક્ષણ તમે જોયું હશે નહીં તો આપણે ચલો એ વાત કરીએ શણને છોડની આકૃતિ તમે બુકમાં દેખી શકો છો શણના છોડને પ્રકાંડમાંથી શણના રેસા મેળવવાય છે શણનો જે છોડ હશે એના પ્રકાંડમાંથી શણના રેસા મેળવવામાં આવે છે અને તેને ચોમાસામાં ઉગવવામાં આવે શણને શું ભાઈ ચોમાસામાં ઉગવવામાં આવે છે ભારતમાં ક્ષણ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ બિહાર અસમમાં ઉગાવવામાં આવે ભારતમાં કઈ કઈ જગ્યાએ ઉગાવવામાં આવે છે પશ્ચિમ બંગાળ બિહાર અસમમાં ઉગાવવામાં આવે છે જ્યારે છોડનું ફૂલ તબક્કો હોય ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે જ્યારે છોડનું ફૂલનું આવવાનો તબક્કો હશે ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે લણણી કરેલા છોડનું પ્રકરણ થોડા દિવસો સુધી પાણીમાં ડૂબાવી રાખવામાં આવે છે લણની થઈ જશે જે પ્રકારનો છોડ હશે એને શું થોડા દિવસ મળી પાણીમાં ડૂબાવી રાખવામાં આવે છે પ્રકાર સડી જાય છે પછી પ્રકાર શું થશે કમ્પ્લીટ સડી જશે આ રીતે રેસા હાથ વડે છૂટા પાડવામાં આવે છે આ રીતે પછી શું કહેવામાં છે હાથ વડે રેસાને છૂટા પાડવામાં આવે છે જે આપણે દેખીએ શરના છૂટને શું કરવામાં આવશે એક વાર જો જોઈ લે શરણના છોડનું પ્રકરણ ચરના રેસા મેળવવામાં આવે છે તેને કઈ ઋતુમાં ઉગાવવામાં આવે છે ચોમાસાની ઋતુમાં ઉગવામાં આવે છે અને ભારતમાં મુખ્યત્વે કઈ કઈ જગ્યાએ હોય છે પશ્ચિમ બંગાળ બિહાર અસમમાં ઉગાવવામાં આવી છે અને જ્યારે પહેલાં એમાં શું ગમે જ્યારે છોડનો ફૂલાવાનો તબક્કો હશે એ સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવશે અને લણણી કરેલા છોડનું જે પ્રકુંડ હશે એને થોડા દિવસ સુધી પાણીમાં ડૂબાવી રાખવામાં આવે છે થોડા દિવસ પછી શું થશે પ્રકાંડ સડી જશે અને પ્રકાંડ જે સરી જશે એમાંથી રેસા હાથ વડે છૂટા પાડવામાં આવે છે અને જે છૂટા પાડવામાં આવે છે એમાંથી આપણે છંદના રેસા પ્રાપ્ત થાય છે કાપડ બનાવવા માટે આ બધા જ રેસા તાંતનામાં ફેરવવામાં આવે એ બધા રેસાને પછી શું કરવામાં આવશે તાંતનામાં ફેરવવામાં આવે છે આ રીતે આ રીતે કરવામાં આવી છે કાપડ બનાવવાની બધા જે તાંતનામાં ફેરવવામાં તાંતનામાં ફેરવ્યા બાદ આ રીતે કરવામાં આવી છે રીતે કરવામાં તો પછી આપણને શું થશે કાપડ આપણને પ્રાપ્ત થાય છે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે નીચેના ટોપિકની વાત કરીએ કપાસના તાંતનાનું કાંતવું કપાસના તાંતનાનું કાંતવું એની એક પ્રવૃત્તિ આપી છે ચલો આપણે પ્રવૃત્તિ જોઈએ એક હાથમાં થોડું રૂ લો બીજા હાથની ચપટી વડે રૂને પકડી હવે તેને વર ચડાવતા ચડાવતા હળવેથી બહાને તરફ ખેંચવાનું શરૂ કરો એક હાથમાં શું લેવાનું છે રૂ લેવાનું છે અને બીજા હાથે ચપટી વડે રૂને શું કરવાનું છે વર ચડાવતા જવાનું છે ઋને આપણે ગોર ગોર ગુરુ ફેરઈ જઈશું તેના પર વર ચડવાનું કામ થયા કરશે રેસામાંથી તાંતના બનાવવાની પ્રક્રિયાને કે ક્રિયાને તાંતું કહીશું રેસામાંથી તાંતના બનાવવાની ક્રિયાને કાંતવું કહે છે આ ક્રિયામાં રૂના જથ્થામાંથી રેસા બહાર ખેંચી અને વર ચઢાવવામાં આવે છે એ ક્રિયામાં શું કહેવામાં આવે છે એ જથ્થાની રૂને રેસાની બહારની તરફ ખેંચીને એના પર વર ચઢાવવામાં આવે છે તેથી રેસાઓ જોડે ને તાંતના બને છે તેથી રેસાઓ જોડે ને પછી તાંતના બને છે કાંતવા માટે વપરાતું સાધુ સાધન હાથ ધરી છે જેને તકદી તકલીફ પણ કહી શકે કાંતવા માટે વપરાતું સાધુ સાધન હાથ ધરી છે જેને તકલીફ પણ કહી કહીશું જે તકલીફ આપણે આકૃતિમાં દેખી શકાય હાથથી કાંતવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો છે હાથવા હાથથી કાંતવા માટે વપરાતું એક સાધન એને આપણે ચરખો પણ કહ્યું ચરખો બાજુની આકૃતિ પેજ પર આકૃતિમાં આપણે જોઈએ કે ચરખો કેવો હોય આઝાદીની ચરવળ વખતે ભાગરૂપે મહાત્મા ગાંધીને ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો જેને લોકો બ્રિટિશ બ્રિટનની મિલમાં કાંતિને બનાવેલા આયાતી કાપડ મતલબ એક ભાઈ શું કરે છે ચરખાનું એક બાજુ હાથમાં દોરો પકડ્યો છે ને પેલી સાઈડ ઘોર એને ફેવરે છે એ શું થાય છે એ ચરખો આપણને દેખી શકાય છે આઝાદીની ચળવળ વખતે મહાત્મા ગાંધીના ચરખાનો ઉપયોગ ને શું લોકપ્રિય બનાવ્યું હતું બ્રિટનની મિલમાં કાંતિને આયાતી કાપડ પહેરવાને બદલે હાથ કાપડ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા ગાંધીજીએ શું આયાતી કાપડ જે બજાર બીજેથી કઈથી કાપડ આવતું હતું એ પહેરવાનું ના પાને શું ભાઈ હાથ કા ચરખાવાળી કાંતિને એ કાપડ પહેરવા માટે બધાને પ્રોત્સાહિત કર્યા હતા પછી બધા શું ભાઈ એ કાપડ પહેરીને એ આઝાદીની આઝાદી વખતે ચરવ ચરવરમાં ભાગ લીધો હતો મોટાપાય તાંતના કાંતવા માટે કાંતવાનું યંત્રોની મદદ લેવાય છે કાંત્યા પછી તાંતનામાંથી કાપડ બનાવવામાં આવે છે કાંતવાનું કામ થઈ જશે મોટાપાય શું ભાઈ તાંતને કાંતવા માટે કાંતના યંત્રોની મદદ લેવામાં આવે છે પછી તાંતનામાંથી કાપડ બનાવવામાં છે જેની તાંતનામાંથી કાપડ બનશે એ કાપડ આપણને બજારમાંથી પ્રાપ્ત થશે અને એ કાપડ આપણે શું કરીએ છીએ અત્યારે હાલ પહેરીએ